ફરી મળ્યા છે આપણે નવા ડ્રોઈંગ સાથે. તો આજે આપણે કયું ડ્રોઈંગ શીખવા જઈ રહ્યા છે? વિચારો વિચારો. સરપ્રાઈઝ. ઓકે, તો ચાલો આપણે શરૂ કરીએ આપણું ચિત્ર. તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે આપણે કયું ચિત્ર શીખવા જઈ રહ્યા છે, હે ને? તો ચલો શરૂ કરીએ. લેટ સ્ટાર્ટ. ચાલો આપણે શરૂ કરીએ પાંદડાનું ચિત્ર. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે ફર્સ્ટ લીવથી, ફર્સ્ટ પાંદડાથી. તો સૌપ્રથમ તમારે એક એસ લખવાનું છે. તેમાં એસ એટલે ઉપરનો જે કૌ છે તે નાનું લઈશું અને ધીરે રહીને નીચેનો કૌ મોટો કરીશું. તો આ રીતે એસ શેપ. અને તમને આઠ ગુજરાતીમાં લખતા આવડતું હશે. આ રીતે આઠ. તો આ રીતે એક પાંદડું આપણું બની ગયું. અને ડબલ લાઈન આપી દઈએ આ રીતે. અને આ નાંદિયાની આ રીતે મોટી. આ કૌને થોડું આપણે આની સાથે મેચ કરીએ આ રીતે. તો અહીં આપણું એક પાંદડું રેડી છે. ઓકે, નેક્સ્ટ પાંદડું આપણે શીખવા જઈ રહ્યા છે. સિમ્પલ છે. સિમ્પલ તમને નીચેથી કર્વ કરીને ઉપર આપણે જોઈન્ટ કરીશું આ રીતે. અને આ રીતેની દાંડી કરીશું. આ જે દાંડી છે એને આપણે ઉપર સુધી આ રીતે ખેંચવાની છે આ રીતે. ડબલ લાઈનમાં. ઓકે ફ્રેન્ડ્સ, તો સમજાયું? નેક્સ્ટ પાંદડું છે તેને હું તમને ઇઝી રીત શીખવાડું. તમને પાંદડું જોઈને લાગશે કે આ બહુ અઘરું છે, પણ ઇઝી બતાવું. આ એક પહેલાં સિમ્પલ પાંદડું આ રીતે દોરી દઈશું આપણે આ રીતે. એક સિમ્પલ પાંદડું દોરી દઈએ. હવે આ પાંદડાને આપણે ઝિગઝેગ આ રીતે વચ્ચે વચ્ચેથી ખાંચો આપી દઈશું આ રીતે. એટલે તમારા માટે આ પાંદડું પણ એકદમ સહેલું થઈ જાય. એટલે આ રીતે ઝિગઝેગ આપી દઈએ. અને પછી જે બહારની લાઈન છે એને ભૂસી કાઢશું. એટલે થઈ ગયું ને ઇઝી વેમાં. આ પાંદરું પણ ઇઝી વેમાં થઈ ગયું. હવે આને આપી દઈશું લાઈન આ. તો મિત્રો, તમે પણ આવી રીતે પાંદરા દોરી શકો. અને આની અંદર તમને પણ કોઈ નવી પેટર્નના નવા રીતના પાંદરા આવડતા હોય તો એ પણ તમે દોરી શકો છો. તો હવે આની અંદર આપણે ચિત્ર દોરાય તે પછી આપણે શું કરીએ છીએ તમને દરેકને આઈડિયા છે ને બાળકો? ચિત્ર દોરાઈ જાય ત્યારબાદ આપણે એની અંદર કરીએ છીએ સ્કેચ પેનની બોર્ડર. તો આ રીતે આપણે એને સ્કેચ પેનની બોર્ડર આપી દઈશું આ રીતે. આ રીતે નેક્સ્ટ આ રીતે બોર્ડર આપશું. આની પણ અંદર ડબલ લાઈન છે આપણે આપી દઈએ આ રીતે. હવે નેક્સ્ટ બીજા પાંદરામાં આઉટલાઈન આપીએ, બોર્ડર આપીએ આ રીતે. ફ્રેન્ડ્સ, જેટલું આપણે ચિત્રને અઘરું સમજીએ છીએ એટલું અઘરું હોતું નથી. એને ઇઝી કરવા માટે આપણે મહેનત થોડી કરવી પડે. તો અહીં આપણે ત્રણે ત્રણ પાંદરાની આઉટલાઈન આપી દીધી છે. હવે આપણે આની અંદર કલર કરશું. તો કલર માટે આપણે કયા કલર યુઝ કરીશું?
દરેકને ખ્યાલ હોય છે આપણી પાસે પોપટી કલર અને લીલો કલર. પાંદરામાં ત્રણ કલર યુઝ થાય છે, પણ તમને ખબર છે ઘણા પાંદરામાં આપણે લાલ કલરનો પણ ઉપયોગ થાય છે, ઘણા પાંદરામાં આપણે ગુલાબી કલરનો પણ ઉપયોગ થાય છે. તો પાંદરાઓનો કલર ઘણો બધો અલગ અલગ ટાઈપ્સનો હોય છે, તો તમે જેવો કલર જોયો હોય પાંદરામાં એવો કલર તમે કરી શકો છો. બરાબર ફ્રેન્ડ્સ, તો અહીં હું તમને અત્યારે માત્ર આ ત્રણ કલર પીળો, પોપટી અને લીલોથી શેડિંગ બતાવીશ. શેડિંગ મીન્સ આ ત્રણ કલર તમે આની અંદર કરી શકો છો. અહીં હું આ લીલો કલર લઈશ અને લીલા કલરથી પીળો કલર લઈશ અને પીળા કલરથી પહેલાં લાઇટ લાઇટ કલર અંદર આખામાં ફિલ કરી દઈશ, લાઇટ લાઇટ એને ફિલઅપ કરીશું આ રીતે. તો અહીં જો હું બહુ ડાર્ક કરતી નથી પીળા કલરને, એકદમ ઝાકો ઝાકો પીળો કલર કરું છું, માત્ર યલો શેડ અંદર દેખાવો જોઈએ. હવે આની અંદર હું પોપટી કલરનો શેડ ઝાકું ઝાકું પોપટી કલર કરીશ. અને આ વચ્ચેની જે છે લાઈન, ડબલ લાઈન, એમાં ડાર્ક પોપટી કલર કરી દઈએ. હવે આની અંદર તમારે જો એની બોર્ડર કરવી હોય તો બોર્ડર તમે કરી શકો છો. અહીંયા આ જે કોર્નરનો પાર્ટ હોય છે, આ પાર્ટ એને હું થોડો ડાર્ક આપીશ, પોપટી કલરનો ડાર્ક આપીશ, અને આ નીચેનો પોર્શન, એ બે વસ્તુને આપણે વધારે થોડું ડાર્ક કરીશું. તો આ થઈ ગયું, હું થોડો થોડો ડાર્ક લીલો અંદર ઉપર થોડો કરીશ, થોડો ડાર્ક લીલો કલર પણ કરીશ. આ રીતે આપણે અહીં આપણે ત્રણ કલરનું મિક્સઅપ કર્યું છે, પછી આપણે બે કલરનું મિક્સિંગ કરીશું. હવે આ પાંદરામાં આપણે આની અંદર આપણે બે જ કલર લઈશું. ઓકે, તો આ પાંદરામાં બે કલર લઈએ, એક માત્ર પીળો અને એક લીલો, ડાર્ક લીલો. તો આની અંદર પહેલાં તો હું પહેલાંની જેમ જ યલો કલર ફિલઅપ કરી દઉં છું, પછી ગ્રીન કલર કરવાની થોડી ટેકનિક આપણે અહીંયા ડિફરન્ટ છે, એટલે પહેલાં યલો કલરને આ રીતે ફિલઅપ કરી દીધો. હવે જે ડાર્ક લીલો કલર છે એને ઉપરથી આ રીતે શેડ આપીશું ડાર્ક. અને ત્યારબાદ ઉપરથી થોડો ડાર્ક આપી આપતા આપતા નીચે લાઇટ કરીશું આ રીતે. અને આ જે પોર્શન છે તેને પણ થોડો ડાર્કનેસ આપીશું, થોડી આટલી બોર્ડર લાઈનને જ આ રીતે. અને આ જે બોર્ડર છે ત્યાં થોડીક ડાર્કનેસ આપીશું. ખાંચો જે છે તેને આપણે ડાર્ક કરી દઈશું, દરેક ખાંચાને આપણે ડાર્ક કરી દઈશું આ રીતે. હવે ફ્રેન્ડ્સ, થોડો લાઇટ આ ગ્રીન કલર આપી દીધા બાદ આ જે પીળો કલર છે એ આખો ડાર્ક કરશું આપણે, ડાર્ક. હવે એને લાઇટ નહીં કરવાનું, હવે ડાર્ક કરીશું. અને આ જે વચ્ચેની બોર્ડર છે, વચ્ચેની ડબલ લાઈન છે, એમાં પણ યલો કરીશું
આખામાં યલો કલર ડાર્ક કરી દઈશું. તો આ બે કલરનું શેડિંગ થઈ ગયું. હવે ત્રીજા પાંદરામાં આપણે હું પોપી કલર અને લીલો કલર આ બે કલરનું કોમ્બિનેશન લઈશ. ઓકે ફ્રેન્ડ્સ, તો આની અંદર પોપટી કલર પહેલા ફિલઅપ કરું. આ રીતે હવે સેમ ડાર્ક લીલો કલર છે, અહીંયા ઉપરની સાઈડથી આપણે થોડું ડાર્કનેસ આપીશું. અને એક સાઈડનો ભાગ ડાર્ક રાખીશું અને બીજી સાઈડનો ભાગ થોડો લાઇટ, અથવા તો બંને સાઈડનો ડાર્ક કરીશું અને વચ્ચેનો પોર્શન લાઇટ રાખીશું. એ રીતે આપણે શેડિંગ આપીએ. અને આની ડાળી, આની જે ડબલ લાઇન છે એમાં હું ડાર્ક લીલો કલર આપી દઉં છું. તો આટલું ડાર્કનેસ થયા બાદ પોપટી કલરને થોડો ઘાટો કરી દઈએ આ રીતે. તો આ પણ એક ડિફરન્ટ શેડ થઈ ગયો છે. હવે મને થોડું આમાં નવું યુનિક કંઈક કરવું છે, કંઈક નવું કરવું છે. તો થોડો પિંક કલર આની અંદર શેડ આપું, માત્ર લાઇટ લાઇટ શેડ, લાઇટ લાઇટ શેડ હું પિંક કલર આની અંદર આપી શકું છું, જો મારે આપવો હોય તો જ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રેડ કલર છે, તો નોર્મલી થોડો થોડો શેડ રેડ કલર હું આપું આમાં, આટલો જ, એથી વધારે નહીં. આ રીતે જો આપવો હોય તો જ, નહીતર નથી આપવાનો આપણે. તો તે બાળકો સમજી ગયા તમે આ કઈ રીતે આપણે કલર કરીશું, આ પાંદડાઓમાં કઈ રીતે પાંદડા દોરવાના છે? તો બાળકો, તમારા ઘરની આજુબાજુ કે તમારા ઘરની અંદર આનાથી અલગ પ્રકારના પાંદડાઓ તમે જોતા હોવ તો એની ડિઝાઇન પણ તમે નોટમાં દોરી શકો છો એ પાંદડાની. તો તમે આ સિવાયના અલગ ડિઝાઇનના પાંદડા પણ દોરવા હોય તો દોરજો, અને એમાં જે પાંદડાનો રિયલ કલર તમને દેખાય છે એ કલર, એ રીતે કલર કરવાની કોશિશ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં આપણે પાંદડાનું ચિત્ર પૂર્ણ કરીએ છીએ. હવે મળશું આપણે નેક્સ્ટ ચિત્ર સાથે, ત્યાં સુધી આવજો. બાય બાય.